જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે સુરત કાઠિયાવાડ સૌરાષ્ટ્રના રત્ન કલાકાર ભાઈઓ મળી અને મને હે મને લાવનારા મહેશભાઈ ને પેલા દિલથી આભાર છે. સુરત ના રત્ન કલાકાર ભાઈઓ કેવા છે કે ક્યાં ક્યાંથી શેઠ વસવાટ કરે છે? તો કે ગાંધીગીર કાઠિયાવાડ માંથી હે શેઠ, ગાંધીગીર માંથી તાલાળા અમરેલી સલાળા ખંભા ઢોકડવા હે, ત્યાંથી ગાંધીગીર માંથી બાજુ ઉના અને કોડીનાર ને દીવ દમણ થઈને ડાયરેક્ટ સુરત મહેસાણા અમદાવાદ પાલીતાણા અને ગાડિયાધાર ને બધું આખું સૌરાષ્ટ્ર લઈને આખું કાઠિયાવાડ લઈને આખું દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત ના બધા કારીગરો વસવાટ કરતા હોય ને બધા કારીગરો ભાઈઓ ભેગા થયા હોય અને આજે મને બોલે એવું હોય અને મારે બે શબ્દ કહેવા હોય ત્યારે કે મારે કેના નામ લેવા ને કેના નામ નો લેવા હે, કે મારા માટે તો 50 હીરા મારતો હોય કે 150 હીરા તળિયા મારતો હોય, એ મારા માટે તો હરખો જ હોય, મારા માટે બોલર કારીગર જ કહેવાય. એ પછી શરીરમાં કામ કરતો હોય કે પરપીમાં કામ કરતો હોય કે પછી દોરી મારતી સોડી હોય કે ડાય બેહારતો છોકરો હોય, મારા માટે તો એ બધા હરખા જ કહેવાય છે, મારા માટે તો બધા કારીગર હરખા જ કહેવાય છે. પણ આ માણા ઈ માણા ની વાત જ કઈક અલગ છે. ભલા માણા હે કે એનો બાપ તો હીરા નો કારીગર હતો, ઈ પણ હીરા નો કારીગર છે, અને સાહેબ તમને લખીને કહું છું એનો સંતાન પણ હીરા નો કારીગર થાય છે. ભલા માણા આ હીરા કઈ જેમ તેમ નથી, એને મારો ભાઈ હીરા ના ખટારા ને ખટારા ઉતારી નાખેલા છે. આ માણા ને તમે કેમ સમજો છો? હે અમને જોયેલો છે આ માણા ને, હે તું સમજ્યા? પણ આજે આટલા બધા રત્ન કલાકારો ભાઈ હોય અને મને ગીત યાદ આવતું હોય ને મારે ગાવું હોય ત્યારે હે કે મને ગાવાનું મન થાય, મને ઘણા રસ્તામાં હતો ત્યારે ઘણા ની ફરમાઈશ આવી, ભાઈ આ ગીત તમે જરૂર ને ગાજો, એટલે મારે ગાવું હોય અને ફોર કરવા કોઈ આવતા નહીં, કારણ કે મને છે ને એની એલર્જી છે, પૈસા નહીં ઉડાડતા કોઈ, આપણે ગાવાનું છે, હું તમને ગાઉં છું, રેડી? હે કે હીરા ના પ્રતાપે મારે લીલા લેર છે, મારે લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે, હીરા ના પ્રતાપે રોજ લીલા લેર છે, હે આખો દી કામ જાવ ને 150 હીરા તળિયા મારું, 150 હીરા તળિયા મારું ને આજે ઘેરે આવતો, આજે ઘેરે આવતો ને બાયુ આરે બાજતો, હીરા ના પ્રતાપે મારે લીલા લેર છે, આવું ને મોજ મારે ઉરે તળિયા વાળા તળિયા મારે મથાળા વાળા અને મિત્રો, અહીંયા આપણે રત્ન કલાકારો ભાઈઓ બધા પધારેલા છે, એમાં ઓફિસ સ્ટાફ ના પણ મારા મિત્ર અને મારા રત્ન કલાકાર ભાઈઓ બે આવેલા છીએ, તો એના માટે એની ફરમાઈશ આવતી હોય મારે ગીત ગાવું ત્યારે હે કે ફોરપી સરીન વાળા અમે કલાકાર ભાઈઓ, ફોરપી સરીન ના રત્ન કલાકાર અમે જીએ રે, 15 દી નાઈટ ને 15 દિવસ દિવસ ના, હે દિવસ વાળા મોજ કરે ને નાઈટ વાળા વળખાઈ જાય, દિવસ વાળા મોજ કરે ને નાઈટ વાળા વળખાઈ જાય, હે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે, કઈ નું આવડે તો તમારે ગોડા મારવા રે, પણ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે, શરીન ફોરપી નું આવડે તો ઓફિસ માં દોરી મારવા પડવી, મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે, હા શરીન ફોરપી વાળા વળખાઈ જાય, ગેલસી વાળા લાભ લઈ જાય, પ્લાનિંગ કરીને પ્લાન બેહાડે માં શરીન વાળા થી રોંગી રોક પાઈ જાય, એમાં ફોરપી વાળા વળખાય, મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે, મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે. તો જય માતાજી. મિત્રો, હવે આપણે આ ડાયરો નો અંત અહીં લાવીએ છીએ.
તો ફરીથી પાછા મળશું. હજી આપણે ઘણી ફરમાઈશ રહી ગઈ છે, કઈ એક ડાયરામાં બધી પૂરી કરી નાખવાનું હોય અને મારે કઈ એક વાર ન આવવાનું હોય. મારે હવે આપણે સાવ જાણી હોશિયાર થઈ ગયું છે એટલે આપણે હવે આવતા રહેવાનું છે. એટલે આપણે આ ડાયરો ખતમ કરીએ, પછી આવતા ડાયરામાં પાછું મોજ કરશું અને તમારી ફરમાઈશ પૂરી કરશું. તો જય માતાજી, હવે અમે રજા લઈએ. આયલું મેં બંધ કરી.